જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે 2.1 ના 8 દાખલા સુધી ગણેલા હતા. આજે આપણે 9મા દાખલાથી શરૂઆત કરવાની છે. તો રકમ આ પ્રમાણે છે મિત્રો, કે જો એ નંબર ઓફ એ બરાબર 3 હોય, એટલે કે ગણ એમાં 3 સભ્યો હોય, નંબર ઓફ બી બરાબર 2 હોય, તેવા બે ગણો એ અને બી છે. નંબર ઓફ એ બરાબર કેટલા છે? ગણ એમાં 3 સભ્યો છે. નંબર ઓફ બી બરાબર ગણ બીમાં 2 સભ્યો છે. એવા બે ગણ છે એ અને બી. અને ભિન્ન ઘટકો એક્સ વાય ઝેડ માટે X1, Y2, Z1 એ A ક્રોસ Bના ઘટકો હોય તો A અને B ગણ શોધો. જો મિત્ર, આ ત્રણે ત્રણ છે, A ક્રોસ Bના ઘટકો છે ને, તો આ નામ લખી શકાય X1 બિલોંગ્સ ટુ A ક્રોસ B, પછી Y2 બિલોંગ્સ ટુ A ક્રોસ B, અને Z1 બિલોંગ્સ ટુ A ક્રોસ B. આ ત્રણે ત્રણ છે, A ક્રોસ Bના ઘટકો છે, એના સભ્યો છે, તો આ નામ લખી શકાય મિત્રો. ગણ Aમાં 3 સભ્યો છે મિત્રો, તો આપણને જો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે નહીં, કે આ પહેલો એમ છે પહેલા ગણમાં હોય, પહેલો એમ છે પહેલા ગણમાં હોય, પહેલો એમ છે પહેલા ગણમાં હોય, તો ગણ Aના સભ્યો મળી ગયા આપણને એક્સ વાય અને ઝેડ. એક્સ વાય ઝેડ થયા. તો નંબર ઓફ A બરાબર 3 છે, એટલે ગણ Aમાં સભ્યોની સંખ્યા 3 છે. આ છે એક્સ વાય ઝેડ. ત્યાર પછી આપણે ગણ બી લખવાનો છે. બી બરાબર, તો જો બીજો ઘટક હોય વાય એમ, એ બીજા ગણમાં હોય, વાય એમ છે બીજા ગણમાં હોય, આ વાય એમ છે બીજા ક્રમના ગણમાં હોય, તો બીમાં ક્યાં સભ્ય આવ્યા? એક તો 1, 2 અને 1 પાછો, એટલે આપણે એક જ વખત 1 લખાય, 1 અને 2. તો નંબર ઓફ બી બરાબર 2 છે. તો આપણને જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીમાં 2 જ સભ્ય આવે છે. તો આ આપણો જવાબ થયો, આ ગણ A અને ગણ બી. ત્યાર પછી મિત્રો 10મો દાખલો આવે છે, કે જો કાર્તેજીય ગુણાકાર A ક્રોસ Aના ઘટકોની સંખ્યા 9 હોય, કાર્તેજીય ગુણાકાર A ક્રોસ Aના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના 2 ઘટકો -1, 0 અને 0, 1 હોય. જો A ક્રોસ Aના જે 2 ઘટકો થયા ને, તો આ નામ લખી શકાય આપણે -1, 0 બિલોંગ્સ ટુ A ક્રોસ A, અને 0, 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A, આમ લખી શકાય આપણે. તો એ શોધો, તો એમાં ક્યાં ક્યાં ઘટકો છે એ આપણે લખવાના છે. પહેલાં આપણે ગણ A મેળવી લઈએ. તો એમાં જુઓ મિત્રો, સભ્ય આ થશે કે નહીં? આ A ક્રોસ A છે, તો આ X એમ અને Y એમ છે, બંને એમાં જ હોય ને. A ક્રોસ A છે, પહેલો ઘટક છે એ આ ગણમાંથી, એટલે કે એમાંથી. આ બીજો ઘટક છે એ આ ગણમાંથી, બીજા ગણમાંથી, તો એ જ છે. આ પહેલો ઘટક છે પહેલા ગણમાંથી, એટલે કે એમાં. બીજો વાય એમ છે એ બીજા ગણમાં સમાયેલું, એટલે કે એમાં. તો જો આ બધા જ ઘટકો છે એમાં જ થયા ને, તો આપણે લખીએ -1, 0 અને આ 0 આવી ગયો, અને 1, 1 તો ગણ A મળી ગયો મિત્રો. તથા A ક્રોસ Aના બાકીના ઘટકો લખો. જો A ક્રોસ Aના 2 ઘટકો તો છે અહીંયા, A ક્રોસ Aમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 9 છે. તો 2 આ રહ્યા, તો બાકીના કેટલા વધ્યા? 7 થયા ને, કુલ 9 ઘટકો. 2 ઘટકો આ રહ્યા A ક્રોસ Aના, તો બાકીના 7 લખવાના રહ્યા. તો આપણે A ક્રોસ A મેળવીએ, -1, 0, 1 ક્રોસ -1, 0, 1, એટલે આમ થશે -1, -1. પેલા 1 ના 3 સાથે લેવાના, -1, 0, -1, 1. હવે 0 ને આ 3 સાથે લ્યો, 0, -1, 0, 0 ને 0, 1. ત્યાર પછી 1નો વાર આ 3 સાથે, 1, 0 અને 1, 1. તો મિત્રો આપણે બાકીના ઘટકો લખવાના છે A ક્રોસ Aના, તો આ બેને કેન્સલ કરી નાખો, -1, 0 અને 0, 1. એ સિવાયના બાકીના 7 થયા, 1, 2, 3, 4, 5, 6, 7. તો આપણે લખીએ A ક્રોસ Aના બાકીના ઘટકો બરાબર, ઓલા બે આપણે દૂર કરી નાખીએ અને બાકીના ઘટકો આપણે લખીએ, તો આ પ્રમાણે મળશે -1, -1, -1, 0. -1, 0 તો કેન્સલ છે, એ તો આપણે લેવાના નથી, એ સિવાયના લખવાના.
माइनस एक एक पछी जीरो माइनस एक जीरो 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 एक आप नहीं लेवाना एक माइनस एक एक जीरो अने एक एक जो आ बे सीवाय ने आपणे लिखा एक माइनस एक जीरो नहीं लखवाना अने एक जीरो एक कारण ई बे तो आपेला छे ई सीवाय ने आपणे लिखा आ एक आ बे आ त्रण आ चार पछी आ नहीं लखवानो आ पांच आ छ અને આ સાત એટલે એક રોસ એના બાકીના સાત ઘટકો આ થશે. તો મિત્રો અહીંયા આપણે બે પોઈન્ટ એક પૂરું થાય છે. હવે આવે છે સંબંધ. તો સંબંધ સંબંધને અંગ્રેજીમાં કહેવાય રિલેશન. તો આપણે જોઈએ મિત્રો એની વ્યાખ્યા અને આપણે એનું ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે વ્યાખ્યા છે સ્પષ્ટ થાય. સંબંધની વ્યાખ્યા છે અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહે છે. એને આપણે સંકેતમાં આર વડે દર્શાવશું. સંબંધને અંગ્રેજીમાં રિલેશન કહેવાય ને એટલે પહેલો અક્ષર આપણે આર લેશું. જો મિત્રો ફરીથી અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. સંકેતમાં એને આર વડે દર્શાવી. તો જો મિત્રો આપણે સ્પષ્ટ એક ઉદાહરણ લઈએ કે આ શું છે કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ. એટલે તો એના માટે હું એક ઉદાહરણ લઉં છું કે એ બરાબર હું સભ્ય લઉં છું એક બે બી બરાબર ત્રણ. તો એ ક્રોસ બી આપણને આટલું મળે એક ત્રણ બે ત્રણ. તો એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા કેટલી થઈ આ એક અને બે. એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા થઈ બે. તો એ ક્રોસ બીના ઉપગણો લખવા હોય તો કેટલા મળે આપણને બે ની એન ઘાત એટલે બે ની બે ઘાત થશે. આમાં બે ઘટકો છે એક આ ને એક આ. તો એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બેનો વર્ગ એટલે આપણને ચાર મળશે. એ ચાર ઉપગણ આ થશે એક બે ત્રણ ને ચાર. તો ઉપગણો કઈ રીતે મેળવાય આપણે એક તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય જ અને એ ગણ પોતે એટલે ફાઈ અને એક ક્રોસ બી તો આવશે જ. ત્યાર પછી એને આપણે અલગ લખીએ એક ત્રણ અને બે ત્રણ. તો એ ક્રોસ બીના ઉપગણો આપણને આ ચાર મળ્યા એક બે ત્રણ ને ચાર. તો મિત્રો આ ચારે ચાર છે. આપણે શું કીધું કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહેવાય. એટલે આના કેટલા સંબંધ મળ્યા ચાર સંબંધ મળ્યા. આને સંબંધ કહેવાય રિલેશન. આને રિલેશન કહેવાય એકનો ત્રણ સાથે સંબંધ છે બેનો ત્રણ સાથે સંબંધ છે. આને રિલેશન કહેવાય આને રિલેશન સંબંધ કહેવાય. એને તો જોયું ને વ્યાખ્યામાં કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહેવાય. એટલે આ છે એ ક્રોસ બીનો ઉપગણ છે. કોઈ પણ ઉપગણ કીધું ને આ ઉપગણ લ્યો આ લ્યો આ લ્યો આ લ્યો કોઈ પણ તમે લઈ લ્યો એને એ થી બીનો સંબંધ કહેવાય. તો એ થી બીના સંબંધ કેટલા મળ્યા એક બે ત્રણ ને ચાર સંબંધ મળ્યા આપણને. ત્યાર પછી મિત્રો આવે છે આર નો પ્રદેશ. આર નો પ્રદેશ કોને કહેવાય એટલે કે સંબંધનો પ્રદેશ. પ્રદેશને અંગ્રેજીમાં કહેવાય છે ડોમેઇન. પ્રદેશને અંગ્રેજીમાં કહેવાય છે ડોમેઇન. તો જો જો આર એ થી બી નો સંબંધ હોય. જો આર છે ને આ પેલો આ છે એ માં હોય એક છે અને આ ત્રણ છે બી માં હોય એટલે એ થી બી નો સંબંધ થયો. આ એ થી બીનો જ સંબંધ થયો. આ એ થી બીનો સંબંધ કહેવાય. આ એ થી બીનો સંબંધ કહેવાય કે જો આર એ થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી આર છે એની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. પ્રદેશ અંગ્રેજીમાં ડોમેન કહેવાય. મિત્રો તો આરનો પ્રદેશ સમજવા માટે આપણે વ્યાખ્યા ઉપર આપણે ઉદાહરણ લઈએ કે પ્રથમ ઘટકથી બનતો ગણ કીધું ને એને આરનો પ્રદેશ કહેવાય. સિમ્પલ છે. જો ઉદાહરણ દ્વારા તમને હું સમજાવું. આર બરાબર ધારો કે કોઈ પણ એક સંબંધ મેં લીધો. ધારો કે ઉદાહરણ સ્વરૂપે આર બરાબર આર બરાબર આપણને આટલો મળ્યો એક ત્રણ બે પાંચ ને ત્રણ આઠ. મિત્રો આર સંબંધ છે ને એ એક ગણ જ છે. આપણે કેમ એ અને બી ને ગણ છે એમ આર છે એ સંબંધ છે એક પ્રકારનો ગણ જ છે. તો આરમાં આટલા સભ્યો છે એક બે ને ત્રણ.
નો પ્રદેશ લખો. તો જો અમારે આ ઘટકો ઉપરથી પ્રદેશ લખવો છે તો પ્રદેશની વ્યાખ્યામાં આપણે જઈએ. પ્રથમ ઘટકથી બનતા ગણને ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી, તો આ બધી ક્રમયુક્ત જોડ છે, આ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને, પ્રથમ ઘટક એટલે આ એક બે ને ત્રણ, એનાથી બનતા ગણને આર નો પ્રદેશ કહે છે. તો આર નો પ્રદેશ આ રીતે મળે મિત્રો. શું કરવાનું? પેલા આર આપણે મેળવી લઈને, બરાબર, રકમ આપ્યું છે એના ઉપરથી આપણે આર મેળવીશું પેલા. એટલે આર છે ને આવી રીતે ક્રમયુક્ત જોડનો ગણ આવશે. તો પ્રદેશ તમને ગોતવાનું કહે ને, તો પેલો બધા એક્સિયમ છે ને એને એક ગણમાં મૂકી દેવાનો. દરેક ક્રમયુક્ત જોડનો પેલો ઘટક એને તમે ગણમાં મૂકી દો, એટલે આર નો શું થઈ ગયો? પ્રદેશ છે. હવે કિરણ આકૃતિ સ્વરૂપે હું સંબંધ દર્શાવું છું મિત્રો. આ તો મેં કેના વડે દર્શાવ્યું, યાદીની રીતે દર્શાવ્યું ને આર ને. હવે આર ને મારે કિરણ આકૃતિ સ્વરૂપે દર્શાવવો છે સંબંધને. તો ધારો કે આર છે ને, કોઈ પણ ધારો કે મેં ઉદાહરણ લીધું છે, આર આમ છે કિરણ આકૃતિ સ્વરૂપે. એક છે એ પાંચ સાથે સંકળાયેલો છે, બે છે એ છ સાથે સંકળાયેલો છે, ત્રણ છે એ છ સાથે સંકળાયેલો છે. એટલે માની લો કે આમ છે મિત્રો, અને આપણે આર બરાબર આ કિરણ આકૃતિ છે ને, આને મારે યાદીની રીતે લખવું હોય તો આમ લખાય, એક પાંચ સાથે સંકળાયેલો છે, બે છે એ છ સાથે સંકળાયેલો છે, બે છે એ છ સાથે સંકળાયેલો, ત્રણ છે એ છ સાથે સંકળાયેલો છે. તો જો આ કિરણ આકૃતિ સ્વરૂપે હતું ને એને યાદીની રીતે આમ લખાય, યાદીની રીત ઉપર ત્યાં આમ લખાય. તો આરનો પ્રદેશ મિત્રો મારે નક્કી કરવો છે આના ઉપરથી. તો કયો પેલો ઘટક થયો ને એક બે ને ત્રણ, અને આમાં પણ આપણે જોઈ શકાય છે. જુઓ મિત્રો, પ્રદેશ એટલે કેમાં લેવાનું, શું લેવાનું આપણે, કે અહીંયા જે સંકળાયેલા હોય ને એ પ્રદેશ લેવાનો. જો આ ચાર સંકળાયેલો નથી, આર છે ને એ થી બી નો સંબંધ છે, આ એમાં આ આવી રીતે સંબંધ આપેલો છે. તો આ ચાર છે ને સંકળાયેલો નથી, તો આરનો પ્રદેશ તો આપણે જે સંકળાયેલો હોય ને આમ આમાંથી એરો પાસ થયો હોય ને એ જ લેવાનું. તો એક બે ને ત્રણ સંકળાયેલા છે, તો આરનો પ્રદેશ એક બે ત્રણ થયો, ચાર નહીં લેવાનો. અને આરને આપણે લખાય આમ યાદીની રીતે. અને એક્સિયમ બધાય છે આના ઉપરથી આપણે કહી શકીએ ને કે આ એક્સિયમ હોય એને આરનો પ્રદેશ કહેવાય. તો આ થયો સંબંધ આરનો પ્રદેશ, અને અંગ્રેજીમાં કહેવાય પ્રદેશને ડોમેન. ત્યાર પછી મિત્રો આવે છે આરનો વિસ્તાર. જો આરનો વિસ્તાર કોને કહેવાય? વિસ્તારને અંગ્રેજીમાં રેન્જ કહેવાય. જો આર એ થી બી નો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને આરનો વિસ્તાર કહે છે. તો જુઓ મિત્રો, આપણે પ્રદેશમાં શું હતું કે પ્રથમ ઘટકથી બનતો હોય એને આરનો પ્રદેશ કહેવાય, બીજા ઘટકથી બનતો હોય તો આરનો વિસ્તાર કહેવાય. સિમ્પલ છે. તો જુઓ પ્રદેશમાં આપણે શું લખશું? પ્રદેશ પ્રથમ ઘટકથી, આટલું ટૂંકમાં યાદ રખાય, પ્રથમ ઘટકથી બનતા ગણને, અને વિસ્તાર ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને એનો વિસ્તાર કહેવાય. પ્રદેશ અને વિસ્તારની વ્યાખ્યા આવી રીતે ટૂંકમાં યાદ રખાય. તો જો એના માટેનું ઉદાહરણ આપણે લઈએ, આર બરાબર ધારો કે આ છે એક ત્રણ બે પાંચ ત્રણ આઠ, તો આરનો વિસ્તાર શું થયું? ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને. તો બીજો ઘટક આ છે ત્રણ પાંચ અને આઠ, આ ક્રમયુક્ત જોડ છે, એના બીજા ઘટક લઈ ગયો અને એને ગણમાં મૂકી દો, ત્રણ પાંચ આઠ, એટલે વિસ્તાર થયો. તો પ્રદેશ વિસ્તાર, પછી આવે છે આરનો સહપ્રદેશ. મિત્રો સહપ્રદેશને અંગ્રેજીમાં કહેવાય કોડોમેન. જો આપણે જોઈ લઈએ, જો આર એ થી બી નો સંબંધ હોય તો ગણ બી ને આરનો સહપ્રદેશ કહે છે. જો તમને વેન આકૃતિમાં સમજાવું, આર છે એ થી બી નો સંબંધ છે, તો સહપ્રદેશ કેને કહેવાનો? ગણ બી આખો હોય ને એને આરનો સહપ્રદેશ કહી દેવાનો. જો આર એ થી બી નો સંબંધ છે તો સહપ્રદેશ ગણ કયો થયો? પાંચ છ અને સાત, આખો ગણ બી પોતે જ થયો, ઇક્વલ ટુ બી. જો આર એ થી બી નો સંબંધ હોય તો ગણ બી ને આરનો સહપ્રદેશ કહેવો, આ ગણ બી આખો લઈ લેવાનો. તો આરનો સહપ્રદેશ શું થયો? પાંચ છ સાત બરાબર બી, ગણ બી થયો ને, બી ને આરનો સહપ્રદેશ કહેવાય. તો આ રીતે મળે મિત્રો.
હવે આર નો એક હું વેન આકૃતિ દ્વારા કિરણ આકૃતિ દ્વારા મિત્રો તમને સમજૂતી આપું છું ફરીથી કે આર નો પ્રદેશ વિસ્તાર સપ્રદેશની કિરણ આકૃતિ દ્વારા એક સમજૂતી આપું છું. ધારો કે કિરણ આકૃતિ છે તેનો આર શું થશે, આ થશે કે નહીં, એક પાંચ સાથે સંકળાયેલો છે એટલે એક પાંચ, બે છે એ છ સાથે સંકળાયેલો છે એટલે બે છ, ત્રણ છે એ છ સાથે સંકળાયેલો એટલે ત્રણ છ. તો મિત્રો આર નો પ્રદેશ ગુણ આપણે નક્કી કરીએ, હમણાં આપણે વ્યાખ્યા જોઈ ને, તો આર નો પ્રદેશ ગુણ થશે આ જે સંકળાયેલા હોય એ જ એક બે ને ત્રણ, આર નો પ્રદેશ ગુણ આ થશે એક બે ત્રણ. આર નો વિસ્તાર ગુણ તો કે આમાં જે ઘટ આ જે એની સાથે સંકળાયેલા હોય ને એ લેવાનું, તો પાંચ છ સાથે સંકળાયેલા છે તો પાંચ છ. આમે પણ આપણે વ્યાખ્યામાં કીધું ને કે આર ના વાય એમ હોય ને આ પાંચ છ છ બીજો ઘટક છે એ આર નો વિસ્તાર ગણ કહેવાય પાંચ છ. કિરણ આકૃતિમાં તમે જુઓ અહીંયા પાંચ અને છ સાથે જ સંકળાયેલા, સાત નથી એટલે વિસ્તારમાં આપણે ખાલી પાંચ છ જ લેવાના જે સંકળાયેલા હોય ને એ આની સાથે. આર નો સહ પ્રદેશ ગણ એ તો આખે આખો ગણ આ લઈ લેવાનો ગણ બી પોતે જ, તો આર નો સહ પ્રદેશ ગણ બરાબર પાંચ છ સાત એટલે ગણ બી પોતે. તો મિત્રો બરાબર જો સમજો પ્રદેશ વિસ્તાર અને સહ પ્રદેશ કેના આર ના. મિત્રો આ એક બે નોંધ છે કે જો સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે અને કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. એટલે સંબંધને આપણે બે રીતે દર્શાવી શકાય ને, એક જો આ યાદની રીત અથવા તો ગુણધર્મ રીતે એને લખી શકાય અને એક કિરણ સ્વરૂપે એક સંબંધને, એટલે આ કિરણ સ્વરૂપ થયું. તો સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. સંબંધ છે એ કિરણ આકૃતિ સ્વરૂપનું સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. બીજી નોંધ મિત્રો જોઈ લ્યો કે જો આર બરાબર ફાઈ, જો આર સંબંધ છે એ ફાલી ગણ હોય, જો આર બરાબર ફાઈ તો આરને શું કહેવાય, ખાલી સંબંધ કહેવાય. જો સંબંધ આર બરાબર આપણે એ ક્રોસ બી લઈને તો આરને સાર્વત્રિક સંબંધ કહે છે. તો આ થઈ ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધની વ્યાખ્યા. તો મિત્રો આજે આપણે સંબંધ આર નો પ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ આ ત્રણ વિશે આપણે ચર્ચા કરેલી. તો આ થિયરી બરાબર ધ્યાનથી તમે વાંચજો, સમજજો, બાકી નોટમાં પણ લખજો અને હોમવર્કની બુકમાં પણ બબે વખત લખજો. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે સંબંધ આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાય 2.2 ના દાખલા ગણવાના છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સાથે 2.2 છે એ સંબંધ આધારિત છે, એ 2.2 પૂરું થાય પછી વિધેય આવશે. એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. જય સ્વામિનારાયણ.